नमस्कार विद्यार्थी मित्रों, आजना अपना वीडियो में धोरण 11 सीसी विभाग में प्रकरण नंबर 3 वाणिज्यक पत्र नो बाह्य देखाव प्रश्न नंबर 2 नी चर्चा करशुं। वाणिज्यक पत्र माटे कागळनी पसंदगी विषे टूंक नोंध लखो। अगाउना वीडियो में अपने चर्चा करी हती के वाणिज्यक पत्र नो बाह्य देखाव आकर्षक बनावता जे कई परिबळों के बाबतो छे तेनी आपणे चर्चा करी हती। तो कई कई बाबतो छे के वाणिज्यक पत्र ना बाह्य देखाव ने आकर्षक बनावे छे। तो आपणे जुदी जुदी 6 बाबतोनी चर्चा करी हती। पहली बाबत हती कागळनी पसंदगी, पछी टाइपिंग, त्यार पछी हास्यनी पण चर्चा करी हती, त्यार पछी घड़ी के सळ, परबीडियो, परबीडिया परनो लखाण। तो आ बधी बाबतो जे वाणिज्यक पत्रना बाह्य देखावने आकर्षक बनावे छे। विद्यार्थी मित्रों, एक बाबत हमेशा याद राखजो के कोई पण व्यक्तिनो प्रभाव छे ए तेना धारण करेला वस्त्रोथी थाय छे। ઘણી વખત લોકો છે આપણે પ્રસંગને અનુરૂપ જુદા જુદા પ્રકારના વસ્ત્રો ધારણ કરીએ છીએ અને વસ્ત્રો ધારણ કરી અને આપણે સામા પક્ષકારને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ। તો ધંધાદારી પેઢીઓ પોતાના પત્ર દ્વારા અન્ય ધંધાદારી પેઢીઓ કે પોતાના ગ્રાહકો કે પેઢી સાથે સંકળાયેલા જે કંઈ પક્ષકારો છે તેને પ્રભાવિત કરવાનું કામ કરે છે। અને ઘણી વખત કહેવામાં આવે છે કે વાણિજ્યક પત્રો એ પેઢીના મુખ સેલ્સમેન પણ છે। જેમ એક સેલ્સમેન પોતાની પેઢીને સામાન્ય રીતે બીજા પક્ષકારો સાથે જોડવાનું કામ કરે છે, એક સેલ્સમેનનું કામ હોય છે પોતાની પેઢીની પ્રતિષ્ઠામાં વધારો કરે, પોતાની પેઢીની બાબતો છે એ બીજા પક્ષકાર સમક્ષ રજૂ કરે। તો સેલ્સમેન તો જીવંત વ્યક્તિ હોય છે, જેમ સેલ્સમેન પોતાના બાહ્ય દેખાવને લઈને જેટલો સજાગ હોય છે તેટલા જ સજાગ છે એ પેઢીએ વાણિજ્યક પત્રના બાહ્ય દેખાવના સંદર્ભમાં રહેવું પડે છે। તો હવે પત્રના બાહ્ય દેખાવને આકર્ષક બનાવતી બાબતોમાં આપણે કાગળની ચર્ચા કરશું। 3 મુદ્દાઓની ચર્ચા કરવાની છે, અગાઉ પણ ચર્ચા કરી હતી, આપણે એક ટૂંક નોંધ સ્વરૂપે તેની ચર્ચા કરવાની છે। તો કાગળની પસંદગીમાં 3 મુદ્દાઓની ચર્ચા કરશું, કાગળનો કદ, કાગળનો રંગ અને કાગળની ગુણવત્તા। સૌથી પહેલા કદની ચર્ચા કરીએ। વાણિજ્યક પત્રો લખતી વખતે ધંધાદારી પેઢીએ યોગ્ય માપના કે કદના કાગળોને પસંદ કરવા જોઈએ। શા માટે યોગ્ય કદના કાગળો પસંદ કરવા જોઈએ? તો કે યોગ્ય માપના એટલે કે માપસર જો કાગળ લેવામાં આવે તો પત્રનો બાહ્ય દેખાવ આકર્ષક રહેશે, જે કંઈ રજૂઆત પત્રોમાં કરવાની છે એ વ્યવસ્થિત રીતે પત્રની અંદર રજૂ કરી શકાશે। એટલા જ માટે કહેવાય છે કે યોગ્ય માપના કે કદના કાગળોની પસંદગી કરવી જોઈએ। જો કોઈ ધંધાદારી પેઢી બહુ મોટા કદના કાગળો પસંદ કરશે તો તેના કારણે શું થશે? તો કે વધુ ગડી પાડવી પડશે, જેથી પત્ર ઉપર વધુ સળ પડશે, તો પત્રનો બાહ્ય દેખાવ છે એ બગડી જશે। અત્યંત નાના કદના કાગળ છે એ વાણિજ્યક જે પત્રો માટે હલકી કક્ષાના પત્રોમાં ગણતરી છે એની કરવામાં આવે છે, તો અતિ નાનો કદનો કાગળ પણ પસંદ ન કરવો જોઈએ, અતિ મોટા કદના કાગળો પણ પસંદ ન કરવો જોઈએ। તો વર્તમાન સમયમાં ચર્ચા કરીએ તો કયા કદના કાગળોનો વાણિજ્યક પેઢીઓ વાણિજ્યક પત્ર લખવા માટે ઉપયોગ કરે છે? તો લગભગ દુનિયાભરમાં એ સિરીઝના કાગળો છે પસંદ કરવામાં આવે છે। દરેક દેશની અંદર જુદી જુદી રીત ભાતો છે। અમુક દેશોની અંદર A2 સાઈઝના, A3 સાઈઝના કાગળો પસંદ કરાય છે। આપણા દેશની વાત કરીએ તો આપણા દેશની અંદર A4 સાઈઝનો કાગળ
વધુ પસંદ કરાય છે, કારણ કે આ કાગળ છે એ વધુ એટલા માટે પસંદ કરાય છે કે લગભગ આપણે જોઈએ તો જ્યારે ફોટોકોપી કરવાની થાય છે અને પ્રિન્ટરની મદદથી પ્રિન્ટ આઉટ મેળવવાનું હોય છે ત્યારે લગભગ એ4 સાઈઝના કાગળો છે વિશેષ પ્રમાણમાં ચલણમાં છે, એટલે લગભગ મોટા ભાગની ધંધાદારી પેઢીઓ છે એ4 સાઈઝના કાગળો વધુ પસંદ કરે છે। આમ સેન્ટીમીટરમાં એની ગણ ઇંચમાં ગણતરી કરીએ તો 3.8.3 × 11.7 ઇંચ જે તેનું એ4 સાઈઝનું માપ થાય છે, તો આ માપના કાગળો છે એ વધુ પસંદ કરવામાં આવે છે। તો આ પહેલો મુદ્દો હતો કે કાગળનું કદ, તો યોગ્ય કદના કે માપના કાગળો છે એ પસંદ કરવા જોઈએ। તો યોગ્ય માપના કે કદના કાગળ હશે તો પત્રનો બાહ્ય દેખાવ છે એ સારો બનશે। હવે કાગળનો રંગ, તો યોગ્ય માપના કાગળો પસંદ કર્યા પછી ક્યા રંગનો કે કલરના કાગળનો ઉપયોગ વાણિજ્યક પત્ર લખવા માટે કરવો જોઈએ? તો મોટા ભાગે ધંધાદારી પેઢીઓ જોઈએ તો આપણે જોશું કે સામાન્ય રીતે મોટા ભાગે ધંધાદારી પેઢીઓ છે એ સફેદ કલરના કાગળનો છે એ વાણિજ્યક પત્ર માટે વિશેષ ઉપયોગ કરે છે, જેને આપણે સ્નો વ્હાઈટ કહીએ છીએ। તો સ્નો વ્હાઈટ અથવા તો સફેદ કલરના કે રંગના કાગળો છે વાણિજ્યક પત્ર માટે પસંદ કરી શકાય છે। બીજી બાબત એ પણ છે કે ઘણી બધી પેઢીઓ, કંપનીઓ, સંસ્થાઓ પત્ર લખવા માટે, કારણ કે દરેક પેઢીની પોતપોતાની એક પ્રથા હોય છે, પોતપોતાના રીત રિવાજો હોય છે, તો પોતાની પ્રથા મુજબ ઘણી ધંધાદારી પેઢીઓ છે એ આછા રંગના અથવા તો ઝાંખા રંગના કાગળો છે એ પસંદ કરતી હોય છે, જેને પેસ્ટલ શેડ કહેવામાં આવે છે। તો પેસ્ટલ શેડ, જેમ કે 3 કલર હોય છે જે આછા પ્રકારના કાગળો છે એ વાણિજ્યક પત્ર માટે ઉપયોગમાં લેવાય છે, જેમ કે આછા પીળા રંગના કાગળો છે એ વાણિજ્યક પત્ર લખવા માટે ઉપયોગમાં લેવાય છે, પછી આછા ગુલાબી રંગના, આછા વાદળી રંગના કાગળો છે એ આ પેસ્ટલ શેડ જેને કહેવાય છે આછા રંગના, પછી એમાં વાદળી કલર પણ હોઈ શકે છે, ગુલાબી હોઈ શકે, પીળો હોઈ શકે, તો તેના કાગળો છે એ પસંદ કરવામાં આવે છે। અને દરેક પેઢીઓ પોતપોતાની જે કંઈ રૂઢિગત બાબતો છે, પોતાની જે કંઈ પ્રથાઓ છે, તો એ પ્રથા મુજબ છે દરેક પેઢી છે પોતાની જે કંઈ અનુકૂળતા છે તેને ધ્યાનમાં રાખી અને જુદા જુદા કલરના કે રંગના કાગળો છે એ ઉપયોગમાં લઈ શકે છે। તો કાગળ ક્યાં રંગનો હોવો જોઈએ, સફેદ હોવો જોઈએ, એ પેઢી ઉપર નિર્ભર કરે છે। આછા પીળા રંગનો હોય કે આછા ગુલાબી કે આછા વાદળી રંગના જે કંઈ કાગળો છે એ પેઢી છે એ પસંદ કરે છે વાણિજ્યક પત્ર લખવા માટે। ત્યાર પછી કાગળની ગુણવત્તાની વાત કરીએ, તો વાણિજ્યક પત્રની અંદર આપણે યોગ્ય કદના કાગળો પસંદ કરીએ, યોગ્ય રંગના કાગળો પસંદ કરીએ, સાથોસાથ એ પણ બાબત ધ્યાનમાં લેવી પડે છે કે કાગળની ગુણવત્તા સારી હોવી જોઈએ। સારી ગુણવત્તાવાળા કાગળની પસંદગી છે વાણિજ્યક પત્ર લખવા માટે કરવી જોઈએ। ખાસ કરીને આપણે જોઈએ છે કે વર્તમાન સમયની અંદર જે પ્રતિષ્ઠિત ધંધાદારી પેઢીઓ છે એ વાણિજ્યક પત્ર લખવા માટે સારી ગુણવત્તાવાળો કાગળ, જેને બોન્ડ પેપર કહેવાય છે, બોન્ડ પેપરનો ઉપયોગ છે એ વાણિજ્યક પત્ર લખવા માટે કરે છે। આ એકદમ સારામાં સારી ગુણવત્તાવાળો કાગળ હોય છે। હવે સારી ગુણવત્તાવાળો કાગળ શા માટે પસંદ કરવો જોઈએ? એક તો કાગળની ગુણવત્તા સારી હશે તો બાહ્ય દેખાવ આકર્ષક તો બનશે, પત્ર વાચકના મનમાં પત્ર વાંચવાની તત્પરતા ઉત્પન્ન કરી શકાશે, આકર્ષણ ઊભું કરી શકાશે, પરંતુ સાથોસાથ બીજી પણ કેટલીક બાબતો છે કે જેને ધ્યાનમાં રાખવી જરૂરી છે। કારણ કે ધંધાદારી પેઢીઓ છે એ પત્રનો સંગ્રહ કરતી હોય છે, એટલે કે ફાઇલિંગ કરતી હોય છે, તો લાંબા સમય સુધી સારી ગુણવત્તાવાળો કાગળ હશે તો પત્રને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાશે, લાંબા સમય સુધી એનો ઉપયોગ છે એ કરી શકાશે અથવા તો કાગળને ઉપયોગમાં લઈ શકાશે। બીજી વસ્તુ, પત્રની જ્યારે ફાઇલિંગ કરવામાં આવે છે ત્યારે ફાઇલિંગના કાણા કરવામાં આવે છે, જો સારી ગુણવત્તાવાળો કાગળ હશે તો ફાઇલિંગના કાણા છે લાંબા સમય સુધી ખરાબ નહીં થાય,
जो नबड़ी गुणवत्ता वालों कागल हे तो फाइलिंग ना काना वो झड़प थी खराब थी जैसे। बीजी वस्तु ए बन से के पत्र छे ए घणी वक्त फाटी पण जतो हशे, पर जो सारी गुणवत्ता वालों कागल हे तो फाइलिंग ना काना खराब नहीं थाय। बीजू कागल छे ए झड़प थी फाटी नहीं जाए तो लांबा समय सुधी एनो उपयोग छे ए करी शकाशे। त्यार पछी एक बाबत ए पण छे कि जो नबड़ी गुणवत्ता वालो कागल हशे तो घणी वक्त जे लखाण करवामां आवे छे ए लखाण ना शाही ना धाबा पड़ता होय छे, शाही छे ए कागल ऊपर प्रसरी जती होय छे, जेथी करी अने लखाण छे ए खराब थई जतो होय। लखाण खराब थाय एटले पत्र नो बाह्य देखाव बगड़ी जाय। तो सारी गुणवत्ता वालो कागल हशे तो एना ऊपर शाही ना धाबा नथी पड़ता। घणी वक्त लांबा समय पछी भेज ने कारणे छे ए घणी वक्त लखाण छे ए शाही जे कई छे लखाण नी ए प्रसरी जती होय छे। तो सारी गुणवत्ता वालो कागल हशे तो शाही प्रसरती नथी अने लांबा समय सुधी जे कई लखाण छे एने जाळवी शकाय छे अने सारी रीते जाळवी शकाय छे। तो आ बाबतो छे ध्यान में लेवी खूब ज जरूरी छे। फरी वक्त कहू छु वाणिज्य पत्र ना बाह्य देखाव ने आकर्षक बनावती जे कई बाबतो छे तेमा कागल नी पसंदगी अगत्यनो मुद्दो छे। योग्य कदना के मापना कागळो पसंद करवा जोईए, योग्य रंगना के कलरना कागळो पसंद करवा जोईए अने सारी गुणवत्ता वाला कागळनी पसंदगी करवामां आवे तो वाणिज्यक पत्रनो बाह्य देखाव छे ए आकर्षक बनी सके छे। तो आपणे आ प्रश्नने अहीं सुधी राखीए छीए, नवा विडियोमां नवा प्रश्ननी चर्चा करशुं।